આ ઉપરાંત સુરતમાં કોભાંડી જે કે સ્વામી સામે વધુ એક ઠગાઈનો ગુનો દાખલ થયો જુનાગઢના જે કે સ્વામી સામે ભાજપના કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે જે કે સ્વામી સહિત લોકોએ એક કરોડ પડાવવાનો આરોપ લગાવ્યો અહીં રીઝાવા સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ બનાવવાના નામે ઠગાઈ કર્યાનો આરોપ લાગી રહ્યો છે સાતસો વીઘા જમીન ખરીદી કરવાના નામે ઠગાઈ થઈ હોવાનો પણ દાવો છે ભાજપના કોર્પોરેટર હિમાંશ્રી રાહુલજીએ પોલીસ ફરિયાદ આ મામલે નોંધાવી છે ચીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસે ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ

કે સ્વામિનારાયણ મંદિરના મંદિરના નામે આ જે જમીન ખરીદવી છે અને તેના નામે જે લાખો રૂપિયા જે હતા આ જે ડોક્ટર પાસે પડાવી લીધા હતા અને ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વધુ એક ફરિયાદ છે સુરતના ક્રાઈમ બ્રાન્ચ ની અંદર નોંધાઈ છે અને આજે મૂળ ફરિયાદી જે છે તે સુરતના વોર્ડ નંબર બાવીસ ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન જે છે હિમાંશુભાઈ દ્વારા જે નોંધાવી છે કે તેમને સાતસો વીઘા જમીન જે ખરીદવાની છે અને તે પેટે તેમની પાસેથી એક કરોડ થી વધુની રકમ હતી તે પડાવી લીધી હતી અને ત્યારબાદ જે જે રૂપિયા રૂપિયા આપવાની વાતો કરવામાં પણ લાંબા સમયથી ન આપવાના કારણે આખરે આ ભાજપના કોર્પોરેટર દ્વારા જે ફરિયાદ નોંધાવવાની સાથે જ જે કે જેમી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાવી છે અને જે રીતે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી કે હિમાંશુ દ્વારા જે ફરિયાદ નોંધાઈ બાદ અલગ અલગ બીજી હજુ પણ જે કે સ્વામી અને તેની જે ટોળકી સામે વધુ ફરિયાદ નોંધાઈ શકે છે કારણ કે અનેક લોકો સાથે આ રીતની જે જમીનના નામે છેતરપિંડી કર્યા હોવાની જે વિગતો છે સામે આવી રહી છે પણ પરમહત્વની વસ્તુ એ છે કે ગુજરાત સરકાર દ્વારા હવે જો આ બાબતે ગંભીરતાથી નોંધ લે તો આવનારા દિવસોની અંદર અલગ અલગ શહેરોની અંદર પણ આ મોટું રેકેટ બહાર આવી શકે છે અને આની તપાસ જો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો અનેક મોટા માથા પણ બહાર નામ બહાર આવી શકે છે જી આભાર બલદેવ તો આ સમ ગ્રામબામલે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર જો તપાસ થાય છે તો કોના કોના નામ ખુલે છે